नमस्कार निर्माण न्यूज की विशेष रजूआत जीरो ओवर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज जीरो ओवर कार्यक्रम में बात करवानी छे के एक बाजू जारे शोभायात्रा निकलती होय अने बीजी बाजू जे परिस्थिति अत्यारे तो वणसती होय तेनी पाछळ जवाबदार कोण ते एक सौथी मोटो सवाल अत्यारे यथावत जोवा मळी रह्यो छे। एक बाजू जयरे भगवान श्री राम ने जे शोभायात्रा वडोदरा शहर में निकली थी तेमा पण जो शुरुआत की बात करवामां आवे तो शुरुआत में वडोदरा फतेहपुरा में जे पत्थरमारानी घटना जे सामे आवी हती ए वखते वधु परिस्थिति तंग न बनी थी क्या कंट्रोल में आवी गई थी। त्यारबाद की बात करवामां आवे तो वडोदरा कुंभारवाड़ा में जे एक घटना सामे आवी हती ने तेमा पण पत्थरमारा सुधीनी जे आ घटना पहुंची गई थी। सवाल ए थतो होय छे के आ बधी जे घटनाओ अत्यारे तो बनवा पामी छे तेनी पाछळ जवाबदार कोण કોણ વડોદરાની શાંતિને અત્યારે હાલ તો આડોહવાનો પ્રયત્ન કરી રહ્યો છે તેનો એક સૌથી મોટો સવાલ અત્યારે હાલ તો યથાવત જોવા મળી રહ્યો છે। અને સાથે એક સવાલ એ પણ છે કે આ બધું કરવા પાછળ અત્યારે હાલ તો કોને મજા મળે છે, કારણ કે આટલી જે શોભાયાત્રા નીકળતી હોય છે કોઈ પણ વિસ્તારમાંથી નીકળતી હોય અને ત્યારે આ પથ્થરમારાની ઘટના કેમ, તેના લઈને એક સવાલ પણ યથાવત છે। આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે, આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દાનિશભાઈ કુરેશી કે જો મુસ્લિમ અગ્રણી છે, સાથે સાથે નિપુણભાઈ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જો વીએસપીના નેતા છે, અને સાથે સાથે યોગેશભાઈ ચુડગર આપણી સાથે જોડી ગયા છે કે જો રાજકીય વિશ્લેષક છે જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। યોગેશભાઈ આ જે ઘટના જે સામે આવી છે, આપણે અત્યારે જ્યારે કોઈ પણ તહેવાર હોય એ પછી જે રમઝાન હોય કે પછી જ્યારે એ રામનવમી હોય, પણ તેમાં પણ આ જે શાંતિ દોહવાનો જે આ પ્રયત્નની જે ઘટના સામે આવી છે અસામાજિક તત્વો દ્વારા જે કરવામાં આવી છે, આ ઘટનાને સૌથી પહેલા આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે વડોદરામાં જે કઈ બનાવો બન્યા એ ખરેખર ખૂબ જ દુઃખદ છે અને આપણા ગુજરાત માટે, ખાસ કરીને વડોદરા માટે શરમજનક બનાવો છે। કોણે શરૂઆત કરી, કોણે શું કર્યું, એ એક આખી જુદી વાત છે, પરંતુ જ્યારે કોઈ પણ ધાર્મિક તહેવાર ઉજવાતો હોય ત્યારે એને સૌ લોકોએ, દરેક નાગરિકોએ સહજતાથી સ્વીકારી લેવો જોઈએ અને એ આપણા ભારતનો, આપણા ગુજરાતનો તહેવાર છે એમ સમજીને આગળ ચાલવું જોઈએ। આજે જ્યારે રામનવમી, રામ ભગવાનના જન્મદિને શોભાયાત્રા કાઢવામાં આવે, બહુ સ્વાભાવિક છે કે હિન્દુઓને પોતાના ભગવાનને માટેનું આ એક ઉત્સવ ઉજવવાનો લહાવો મળે છે। પરંતુ વડોદરામાં જ્યારે આ શોભાયાત્રા નીકળવાની હતી ત્યારે આગળનો ઇતિહાસ પણ જોવા જેવો છે કે વડોદરામાં જ્યારે જ્યારે પણ આવા કોઈ ધાર્મિક હિન્દુ સરઘસો નીકળ્યા છે, હું બહુ સ્પેસિફિક વાત કરું છું, ગણપતિ યાત્રા હોય, ગણેશ યાત્રા હોય કે બીજી કોઈ પણ હોય, ત્યારે અમુક પર્ટિક્યુલર સંવેદનશીલ વિસ્તારમાં જાય એ શોભાયાત્રા, ત્યારે આવા બનાવો બને છે। બનવા જોગ છે કે શોભાયાત્રામાં જે લોકો સામેલ છે એ લોકો આપત્તિજનક સૂત્રો પોકારતા હોય, નારાઓ પોકારતા હોય, એવું બનતું હોય તો એ શોભાયાત્રા જેના જે આયોજકો છે એની જવાબદારી છે કે એ વિસ્તારમાંથી શાંતિથી પસાર થવું જોઈએ, બીજા સામેનાઓને કોઈને ઉશ્કેરવા ના જોઈએ। પણ દર વર્ષે વડોદરામાં આ બનાવો બન્યા કરે છે એ મેં નોંધ્યું છે। અને વાત કરીએ તો આવા જ્યારે મુસ્લિમ તહેવારોની ઉજવણી થાય છે, દાખલા તરીકે તાજિયાના સરઘસ હોય યા તો બીજા કોઈ એવા સરઘસ હોય, ત્યારે કોઈ પણ આવા બનાવો બન્યા હોય, અમદાવાદમાં હોય કે વડોદરામાં હોય, આવા બનાવો બન્યા હોય એવું મારા ધ્યાનમાં નથી। એટલે આ જે પરિસ્થિતિ છે એને, અને બીજું આજે રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે શા માટે પોલીસે આના માટેની પૂરતી તૈયારી નહોતી રાખી, પોલીસે આ આ શોભાયાત્રાની પરમિશન તો આપી હતી, તો પોલીસને એટલી ખબર હોવી જોઈએ કે આ સંવેદન વિસ્તારમાંથી પસાર થશે ત્યારે આવા કોઈક બનાવો બનવાની ચોક્કસ વકી છે। અમારા જેવા સામાન્ય નાગરિકને અહીં દૂર બેઠા જો ખબર પડતી હોય તો પોલીસને તો ત્યાં અગાઉ બે દિવસ અગાઉથી ખબર હોવી જોઈએ કે અહીંયા આવા બનાવો બની શકે એમ છે, બનવાના છે એ કદાચ ના ખબર હોય પણ બની શકે એવી શક્યતાઓ છે, તો એમણે ચોક્કસ પગલાં લેવા જોઈએ। વિડીયોગ્રાફી માટેની પણ તૈયારી રાખવી જોઈએ જેથી કરીને કોણે શરૂઆત કરી એ પણ ધ્યાનમાં આવે। અને આવા બનાવો જ્યારે બને છે, હું 1969 ની વાત કરું ત્યારે પણ આવા જગન્નાથ મંદિરની ગૌશાળાની ગાયો ઉપર હુમલો થયો અને ત્યારથી શરૂ થયા હતા। ત્યાર પછી 2002 ગોધરામાં બનેલા બનાવોની શરૂઆત પણ એવી જ રીતે થઈ હતી કે અયોધ્યાથી પાછા આવતા હિન્દુઓની જે બોગી હતી
જે ડબ્બો હતો એને સળગાવવામાં આવ્યો. એટલે આ જે શરૂઆતો થાય છે એમાં ચોક્કસપણે એ કાયદો કાયદાની રીતે કામ કરે બરોબર છે, પણ એટલો કડક કાયદો હોવો જોઈએ અને એ કાયદામાં જે કોઈ પકડાય એને તાત્કાલિક સજા થવી જોઈએ, જેથી આવા અસામાજિક તત્વોને એક ડર પેસે કે જો અમે આવું કંઈક કરીશું તો અમને આવી સજા થશે, અને એ નથી થતું એ દુઃખની વાત છે. નીકળતી હતી, ક્યાંક લાગ્યું હતું કે ના આ સંવેદનશીલ વિસ્તાર છે, ચલો પોલીસ પણ પહેલા જ્યારે પથ્થરમારો થયો હતો ત્યારે પોલીસ આવી ગઈ, આખે આખો જે મામલો હતો તેને કંટ્રોલમાં લાવી દીધો હતો, પણ બીજી વાર જ્યારે શોભાયાત્રા અન્ય વિસ્તારમાંથી નીકળી ત્યારે પથ્થરમારની ઘટના સામે આવી હતી. આપની પ્રતિક્રિયા સૌથી પહેલા તો અવાજ નથી આવતો નિપુણભાઈ, નિપુણભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. નિપુણભાઈ આપનો અવાજ આવી રહ્યો છે હવે. દાનિશભાઈ સવાલ અત્યારે થતો હોય છે કે રમજાન મહિનો હોય કે પછી શ્રીરામની શોભાયાત્રા હોય, અસામાજિક તત્વો દ્વારા જે આ જે શાંતિ ડહોવાનો જે આ પ્રયત્ન થઈ રહ્યો છે તેને લઈને ક્યાંક એક સવાલ યથાવત જોવા મળ્યો છે કે કેમ આ પ્રકારની ઘટના અત્યારે તો સામે આવતી હોય છે. સૌથી પહેલા તો હું એક વાત કહી દઉં, નિપુણભાઈ અહીંયા બેઠા છે અને હું સમજુ છું ત્યાં સુધી કદાચ વીએચપી થી સંકળાયેલા છે, કદાચ આ વાત સાચી છે. ભડકે બાળવામાં આવશે કદાચ જોઈતી હોય તો મારે આજ નિપુણભાઈ નિપુણભાઈ આપ બોલતા ના હું સાંભળતો હવે સાંભળો પછી બોલજો આપ બોલજો પછી આપ કેજો હું સાંભળીશ હું સાંભળીશ. હમણાં હું બે દિવસ પહેલા વડાલીની એક ઘટનાની વાત કરું. વડાલીની અંદર આજ રીતના કટ્ટરવાદી ગ્રુપે ત્રણ છોકરાઓને મૂઠ માર માર્યો અને એ લોકોને જયારે પોલીસ પકડી ફરિયાદ દાખલ થઈ અને પોલીસે પકડી પાડ્યા અને જેલમાં નાખ્યા
તો અત્યારે સોશિયલ મીડિયા ઉપર મુવમેન્ટ ચલાવે છે, શું ચલાવે છે, સીઆર પાટીલના નામથી, ત્યાં લોકલ ડીએસપીના નામથી, કે ભાઈ એમને છોડવામાં નહીં આવે તો જેલ આંદોલન કરવામાં આવશે. એક વસ્તુ તમે સમજો, આ રીતના જે અસામાજિક તત્વો છે આમની પાસે આ રીતની હિંમત ક્યાંથી આવે છે? અને આ પહેલો ને છેલ્લો બનાવ નથી. જેમ હું તમને કહું, તમે તમે જુઓ તો હરિયાણાની અંદર મહાપંચાયતના નામે જે રીતની દાનિશભાઈ એક જ મિનિટ, નિપુણભાઈ એક જ મિનિટ, હું આપને રોકવા માંગુ છું. સંવેદનશીલ વિસ્તારમાં શોભાયાત્રા પહોંચી છે તો ત્યારે ત્યાં જે રહેતા રહીશો એમણે પણ સાથ સહકાર એટલો જ આપવો જોઈએ ને, કે આ પ્રકારની ઘટના જે સામે આવી તો તે પ્રમાણેની ઘટના ન બનવી જોઈએ. પુરાનો વિડિયો જોઈતો હોય તો યજ્ઞભાઈ હું આપી દઈશ તમને, તમે જોઈ શકો છો આખી શોભાયાત્રા જે શાંત ચાલી રહી હતી એની અંદર જે અમુક તોફાની તત્વો છે એ લોકો ઇન્ટેન્શનલી પથ્થરબાજી કરી છે, એનો વિડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, હું તમને મોકલી દઈશ કહું છું. પણ સાંભળો યજ્ઞભાઈ સાંભળો, આ પહેલી અને છેલ્લી ઘટના નથી, સાંભળો મારી વાત. રાજસ્થાનમાંથી બે છોકરાઓનું કિડનેપ કરીને હરિયાણામાં એ લોકો જીવતા બાળી નાખવામાં આવે છે અને પછી ત્યાં કટ્ટરવાદી મહાપંચાયત બોલાવે છે અને શું કહે છે તમને ખબર છે કે રાજસ્થાનથી પોલીસ આવી ગઈ આપણે પેરો પે, જાય ગઈ આપણે પેરો પે વાપસ નહીં. બીજી બાજુ તમે વિચાર કરો, આ રીતે આજે વડોદરાની અંદર પીએચપીના કાર્યકર્તા જે રીતની ભાષા બોલી રહ્યા છે, મારી વાત સાંભળો, આ લોકોને કઈ તાકાત પડી રહી છે, કોનું બેકઅપ મળી રહ્યું છે જે આટલી મોટી વાતો કરી રહ્યા છે? પ્રશાસનને રામ આમાં શ્રીરામની મૂર્તિ ખંડિત થઈ છે એટલા માટે એવું કહી રહ્યા છે કે ના, આ પ્રકારની ઘટના ના બનવી જોઈએ અને જો અસામાજિક તત્વો હોય તો તેમનો બહિષ્કાર અત્યારે તમામ લોકોએ કરવો જોઈએ. 100% કોઈ પણ પ્રકારની જો મૂર્તિ ખંડિત થઈ હોય તો. પણ મહારાષ્ટ્રની અંદર પણ હું તમને કહી દઉં, કાલે ઔરંગાબાદમાં ભી આ જ રીતની નાટક કરવામાં આવી અને 1.5 કલાક સુધી પોલીસ હાજર નથી ત્યાં. ખુદ ઇમ્તિયાઝ જલીલ સાહેબ જે એઆઈએમઆઈએમના સાંસદ છે એ ભગવાન રામના મંદિરમાં અંદર ગયા જેની અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ભાઈ રામ મંદિર ઉપર હુમલો થયો છે, જે બાબતની એમણે વિડીયો વાયરલ કરી અને વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે મૂળ વસ્તુ એ છે કે આ કોણ તત્વો છે જે પોલીસને ચેલેન્જ કરી રહ્યા છે, આ કોણ તત્વો છે જે સરકારને ચેલેન્જ કરી રહ્યા છે? એક જ મિનિટ નિપુણભાઈ સૌથી પહેલા એક મિનિટ નિપુણભાઈ સૌથી પહેલા આપ આપને ઇયરફોન કાઢી નાખજો પ્લીઝ. જી નિપુણભાઈ, જી હવે આપને શું કહેવું છે? કારણ કે દાનિશભાઈ એમ કહી રહ્યા છે કે ના, કંઈક આ અસામાજિક તત્વોનો અત્યારે તો ત્રાસ હોય, પણ ક્યાંક જે વીએસપી ઉપર તેમણે આક્ષેપ કર્યો છે. હજુ કાર્યકર્તાઓ કાનૂનની રૂએ શાંતિ જાળવી રહ્યા છે, કોઈ કાર્યકર્તા એ અમારો ઉડન કર્યું નથી. કાયદો હાથમાં નહીં, તમે આપી રહ્યા છો, તમે આપી રહ્યા છો કે કાર્યકર્તા એવું કીધું કે વડોદરા ભડકો મારીશું. અરે તમે કેવી રીતે વાત કરી રહ્યા છો? એક જ મિનિટ નિપુણભાઈ આપને રોકવા માંગુ છું. દાનિશભાઈ, નિપુણભાઈ એમ જ કહી રહ્યા છે કે જો અસામાજિક તત્વો અત્યારે તો કોઈ પણ માં હોય, તમારે અત્યારે તો તેમનો બહિષ્કાર કરવો જોઈએ કે ભાઈ આ પ્રકારની ઘટના નહીં ચલાવી લેવામાં આવે. દાનિશભાઈ, જે કોઈ દંગાઈ તોફાની તત્વ લેતો હોય એને કાયદા પ્રમાણે સખતમાં સખત નસીહત થવી જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. પણ ક્યાંય કોઈ કાયદાની રૂએ ઉણપ રહી ગઈ હોય, લો એન્ડ ઓર્ડર નો પ્રશ્ન ઉભો થયો હોય, એમાં કોઈ વ્યક્તિ આવું કે આખું વડોદરા ભડકે ભડશે, એમ કે છે કે જે ક્રિયા થઈ છે એની પ્રતિક્રિયા અમે આપી છે. અરે
આ શોભાયાત્રામાં જે કોઈ અસામાજિક તત્વો હોય તેનું જે અત્યારે જે પણ કોઈ અતરાલ કાર્યવાહી થવી જોઈએ એ અતરાલ કાર્યવાહી થઈ જ રહી છે અને થવી જરૂરી છે. કાનૂની રીતે અત્યારે તો જે કાર્યવાહી થવી જોઈએ એ થવી બહુ જરૂરી છે. અત્યારે તમે પથ્થરબાજો તો વિરોધ કરો, પથ્થરબાજોને તો જાહેર માં લાવો. જે લોકો આવી ભાષા વાપરી છે આવી ભાષાની વાત ન કરો, સમાજની અંદર શાંતિનો દાખલો બેસાડવો જોઈએ. નિપુણભાઈ દાનિશભાઈ એક જ મિનિટ, એક જ મિનિટ. નિપુણભાઈ એક જ મિનિટ. ધરપકડ કરી છે, એક જ જણાએ સ્ટેટમેન્ટ આપી પકડી રાખો છો. આટલા બધા પથ્થરો પથ્થરબાજી થઈ, આટલા બધા પથ્થરો પડ્યા, તમને એ ખબર નથી પડતી જવાબદાર તત્વો ને સખત નસીહત કરવામાં આવે. જી યોગેશભાઈ, આમાં સવાલ અત્યારે એ છે કે જ્યારે આ પ્રકારની જે ઘટના સામે આવતી હોય છે અને તેમાં પણ અસામાજિક તત્વોની અત્યારે તો જે પણ કાર્યવાહી થવી જોઈએ એ યોગ્ય રીતે કાર્યવાહી અત્યારે તો કાનૂની દ્રષ્ટિએ થવી એ બહુ જરૂરી બની ગઈ છે. અને ક્યાંક આ એક બાદ એક જે ઘટનાઓ સામે આવે છે, આ માત્ર એક ઘટના નથી, આની પહેલાં પણ ઘણી બધી ઘટના ઘટી છે. યોગેશભાઈ તમે પણ ગણાવ્યું, હું પણ અત્યારે ગણવા બેસીશ તો આપણો આ જે શો છે એને સમય પણ અત્યારે તો ખૂટશે. પણ આમાં એક દાખલારૂપ અત્યારે તો કાર્યવાહી થવી બહુ જરૂરી છે તેવું નથી લાગતું આપને યોગેશભાઈ? આવી ઘટનાઓ ભૂતકાળમાં ઘણી થઈ, અને હિન્દુ હોય કે મુસલમાન હોય, જે કોઈ હોય આવા અસામાજિક તત્વો એની ધરપકડ પણ થઈ, ક્યાંક પક્ષપાત પણ થયો છે, પોલીસ તરફથી ચૂક પણ કરવામાં આવી છે. પણ હું અત્યારે યાદ કરું છું કે આટલા વર્ષોમાં કોઈને એવી કડક સજા થઈ કે જેથી કરીને બીજા અસામાજિક તત્વો ડરે કે ના અમે આવું કરીશું તો અમારી આ સ્થિતિ થશે, આવું થતું નથી. અને કાયદો ચોક્કસ બહુ સ્પષ્ટ છે આપણા ભારતની જ્યુડિશિયરી માટે, કોઈ દરેકને માન છે. પરંતુ અત્યારે જે પોલીસ તંત્ર અથવા તો આપણી સિસ્ટમ છે એમાં એવું ધીમી ગતિએ બધું ચાલે છે. 2002 બનેલા ગોધરાના બનાવ પછી કેટલાને સજા થઈ ને શું થયું એ અહેવાલ હજુ સુધી આપણી પાસે સ્પષ્ટ નથી. એટલે આમાં જે કોઈ જવાબદાર હોય, જેણે પણ શરૂઆત કરી હોય અને શરૂઆતનો પ્રતિભાવ જેણે આપ્યો હોય એને પણ સજા થવી જોઈએ. પણ એવી કોઈ સજા થઈ હોય એવું આપણા ધ્યાનમાં આવતું નથી. આજે વડોદરાની વાત કરો તો વડોદરામાં જે કંઈ થયું એમાં પોલીસને અગાઉથી ચોક્કસ માહિતી હશે, ને પોલીસને જો માહિતી ન હોય તો એની નિષ્ફળતા કહેવાય. પણ જે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું જે લોકોએ, જે સંસ્થાએ, એની પોતાની જવાબદારી હોય છે કે પોતાની શોભાયાત્રામાં એવા અસામાજિક તત્વો અથવા તો એવા તત્વો ના હોય કે સંવેદનશીલ વિસ્તારમાં જઈને ગમે તેવા સૂત્રો પોકારે, ગમે તેવા નારા કરે. અગાઉ મને એવું જાણવા મળ્યું કે એક મસ્જિદ પાસે આવીને ત્યાં આગળ જઈને આ શોભાયાત્રામાંથી નારા પોકારવામાં આવ્યા, તો આ એક બહુ ખોટી વાત છે. આ સંવેદનશીલ વિસ્તાર છે એનું તમને જ્ઞાન હોવું જોઈએ, એ આયોજન આયોજકને ધ્યાન હોવું જોઈએ, અને એ વિસ્તારમાં શાંતિપૂર્વક પસાર થઈ જવું જોઈએ. એને બદલે જો તમે ઉપસાવવાની જ વાત કરો તો પછીથી તમે એમ ના કહો કે ના ભાઈ અમે તો ખાલી સૂત્રો જ પોકાર્યા હતા પણ એમને પથ્થર મારો કર્યો. આ આ આખી વાત જ ખોટી. વડીલ આપણે એ પણ બોલવું જોઈએ કે પથ્થરો આટલા બધા ક્યાંથી આવ્યા. ના ના એ પથ્થર ભાઈ વડીલને પણ તમે કહેશો કે એમને શું બોલવું જોઈએ, એમને તો બોલવા દો મારા મિત્ર, એમને તો બોલવા દો, એમને એમનો મંતવ્ય મૂકવા દો. અરે મેં એમને ખાલી કીધું કે આટલા બધા પથ્થરો ક્યાંથી આવે એ પણ બોલવું જોઈએ. ટકાની વાત છે, એટલે એમણે એ જ કીધું છે કે જે કોઈ વ્યક્તિએ ઉશ્કેરણી જનક શરૂઆત કરી હોય એની સામે સખત કાર્યવાહી થવી જોઈએ, એમણે વડીલે એ જ વાત કરી છે. નહીં નહીં નિપુણભાઈ, મારી વાત એવી છે કે આમાં આપણે હિન્દુઓ પણ કોઈ ઓછા નથી, આપણે ત્યાંથી પણ એ જાતનો પ્રતિભાવ આપવામાં આવે છે. પરંતુ
જે શોભાયાત્રાનું આયોજન કરે છે એને પોલીસ કમિશનરે પરવાનગી આપી છે, ત્યારે પોલીસની પણ જવાબદારી આવે છે કે અમુક સંવેદનશીલ વિસ્તાર, હવે આ સંવેદનશીલ વિસ્તાર શબ્દ હું બોલું છું ત્યારે એવું સમજમાં આવે છે કે આ જગ્યાઓમાં કંઈક થઈ શકે, આવા અણસાધતા બનાવો બની શકે એવું પોલીસના ચોક્કસ ધ્યાનમાં હોય છે. છતાં પોલીસ તરફથી આજે ચૂક રાખવામાં આવી છે અને એ વિસ્તારમાં જે કંઈ થવું જોઈએ અથવા તો કેટલાક એવા તત્વો હતા એને અગાઉથી અટકાયતમાં લઈ લેવા જોઈએ જેથી કરીને આ શોભાયાત્રા પસાર થાય અને શાંતિથી જાય. આ આ જાતનું પોલીસની પાસે સત્તા છે, પણ વડોદરામાં આ પર્ટિક્યુલર વિસ્તારોમાં હું કેટલા વર્ષોથી જોઈ રહ્યો છું કે આવા કોઈ પણ બનાવો બને ત્યારે એ સંવેદનશીલ વિસ્તારમાં જ બને છે. અને આવું કેમ થાય છે એનું પોલીસને પૂરેપૂરું નોલેજ હોય છે, છતાં પોલીસ આમાં કોઈ પગલા નથી લેતી. બીજી બાજુ નિપુણભાઈ બેઠા છે એટલે મારે કહેવું જોઈએ કે વિશ્વ હિન્દુ પરિષદે કઈ હિન્દુઓના વતી બોલવાનો ઠેકો લીધો છે એવું નથી. તમે સમગ્ર હિન્દુ પ્રજાને રિપ્રેઝન્ટ કરો છો એવું નથી. હિન્દુ પ્રજા તો શાંતિ ચાહે છે, રામ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, ગણપતિ હોય, એની અમે પૂજા કરવા માંગીએ છીએ. પણ જો હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ અથવા તો એવા કોઈ સંસ્થાઓ એમ કે અમે કહીએ એમ જ કરો તો એ યોગ્ય નથી. એટલે એ જવાબદારી લેવા સાથે આવા કાર્યક્રમો કરો, અને નહીં તો પછી આ ગુજરાતમાં શાંતિ જળવાશે એવું 69 થી હું જોઈ રહ્યો છું. અને મારો આ બાબતમાં અનુભવ છે કે એવા કોઈ દાખલાઓ બન્યા નથી કે કોઈને સજા થઈ હોય કે જે કાયદાના ડરથી આવા અસામાજિક તત્વો આનાથી દૂર રહે. અરે નિપુણભાઈ, આપણે શાંતિ ડહોળવાની કોઈ અત્યારે તો વાત નથી કરવાની, શાંતિ સ્થાપવાની વાત કરવાની અત્યારે તો જે સામે આવતી હોય. મારો વિષય એ જ હતો, મારે કોઈ શાંતિ દોડવાની વાત નથી, મારો વિષય એટલો જ હતો કે અસામાજિક તત્વોએ જે પથ્થરમારો કર્યો, અને કહેવામાં આવે છે કે રમજાન મહિનો ચાલે છે તો રમજાન મહિનાની અંદર જ્યાં ત્યાં જે રહેતા શાંતિ દૂતો છે એમણે જે અસામાજિક તત્વો છે 14 પકડાયા, એ સિવાય બીજા જે કોઈ હોય તમે સ્વેચ્છાએ તમારી જાતે તમે પોલીસને સરેન્ડર કરાવી દો ને, કે આ બધા અસામાજિક તત્વો છે. આ વિષય જ ના રહે, આટલા બધા પથ્થરો આવ્યા એમને તો આવ્યા નહીં, બધા શાંતિ દૂતોને ખબર હતી કે અહીંયા આવ્યા છે પથ્થરો, તો તમે કેમ ના જાણ કરી? તમે એમ કહો છો અને સંવેદનશીલ વિસ્તાર આ વિસ્તાર તે વિસ્તાર. ભાઈ હું અફઘાનિસ્તાન તાલિબાનમાં નથી રહેતો, ભારતમાં રહું છું. ભારતની અંદર 80% હિન્દુ પ્રજા છે. રામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની શોભાયાત્રા નીકળે છે, કોઈ એવા અસાજતા અંદર શોભાયાત્રાની અંદર બેન દીકરીઓ પણ હોય છે, એટલે કોઈ એવા અસાજતા અમે સૂત્રોચ્ચાર ન કરીએ. અમે હિન્દુ પ્રજાનું જે પ્રેઝન્ટેશન તમે વડીલે કીધું કે હિન્દુ પ્રજાની લીડરશીપ, અરે ભાઈ લીડરશીપની વાત જ નથી. શોભાયાત્રાની અંદર 5-25 કાર્યકર્તાઓ હશે, બાકી બધા હિન્દુ સમાજ જ હશે, અને હિન્દુ સમાજ જ શોભાયાત્રા કાઢે છે. વિશ્વ હિન્દુ પરિષદ એની સાથે રહે છે અને એ રીતે શોભાયાત્રા નીકળે છે. કોઈ અસામાજિક તત્વો શોભાયાત્રામાં હોતા નથી ક્યારે પણ, જો હોય તો આખા દેશમાં નથી નીકળતી શોભાયાત્રા, ખાલી વડોદરામાં જ આવું બન્યું. ગઈ વખતે ગયા વર્ષે હિંમતનગરમાં બન્યું. આ એક પેટર્નના ભાગરૂપે એક સોચી સમજી ચાલ કરી અને રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો. અને આ જો હું તો હજુ કહું છું તમારા માધ્યમ નિર્માણ ન્યૂઝના માધ્યમથી કહું છું કે હજુ શાંતિ દૂતો જે કોઈ આવા ષડયંત્રના ભાગરૂપે જે અસામાજિક તત્વો છે એને બહાર લાવો, તમે સોંપી દો ને પોલીસને, ભલે તમારો દીકરો હોય, એટલી તો જીગર દાખવો. તમે પેલા આમ કર્યું, પેલા આમ કર્યું, તમે આપણે કરીએ છીએ, આપણે સોંપી દો ને. જી દાનિશભાઈ, શાંતિ દૂતો જે પણ કોઈ હોય તેમના, ચલો અત્યારે કાયદાની દ્રષ્ટિએ જે કોઈ પર કાર્યવાહી થઈ છે એ બરાબર છે, યોગ્ય છે, પણ તમારે પણ એટલો સામે સપોર્ટ કરવો બહુ જરૂરી છે એવું નિપુણભાઈ કહી રહ્યા છે. જે પણ કોઈ શાંતિ દૂતો છે, યજ્ઞભાઈ શાંતિ દૂત બધી બધા સમાજમાં બધી જમાતમાં હોય છે, નિપુણભાઈ પણ શાંતિ દૂત છે વીએચપી ના. હું તો એમની પાસેથી એવો આગ્રહ રાખીશ કે એ જે વ્યક્તિ જેને વડોદરાને ભડકે મારવાની વાત કરી છે એને તમે પોલીસમાં ના સોંપો, કશો વાંધો નહીં, પણ લિસ્ટ એને સસ્પેન્ડ તો કરો, બીજા યુવાનોને મેસેજ તો આપો કે ભાઈ આ રીતની વાત કરશે, કાયદા વિરોધી વાત કરશે તો વિશ્વ હિન્દુ પરિષદમાં આવા તત્વોને જગે. આપ બોલતા હું સાંભળતો, હવે સાંભળતો તો ખરા મિત્ર મારા, તો હું કમસે કમ સમાજમાં એવો મેસેજ તો આપો કે ભાઈ આવી ભાષામાં જે તત્વો વાત કરશે એને વીએચપી માં જગા નથી, પણ એવી વાત નહીં કરે, એ શાંતિ દૂતની વાત કરશે. એક જ બાજુ શાંતિ દૂતથી કામ નહીં ચાલે, શાંતિ દૂતો બે બાજુ કાર્યવાહી કરશે.
શાંતિ દોહવાની નથી, શાંતિ સ્થાપવાની છે. દાનિશભાઈ પહેલા મેં એ જ કહ્યું, તોફાન થવું જોઈએ, કાર્યકર્તાઓ ઉશ્કેરાવા જોઈએ, પણ તમારે હજુ તમે એમ કહો છો કે ભડકેબારું. અરે એ શબ્દ ક્યારે આવ્યો? તમે હજુ પથ્થર બાજો, એ પથ્થર મારો કર્યો એના વિશે એક શબ્દ નથી બોલતા. તમને શરમ આવી જોઈએ. તમે જાહેર વિધેયકમાં બેઠા છો, તમને શરમ આવી જોઈએ. તમે જાહેર વિધેયકમાં બેઠા છો, તમે પથ્થર બાજો વિશે એક શબ્દ નથી બોલતા. તમે શું કહેવા માંગો છો? કાયદાની દ્રષ્ટિએ તેરાલ તો તમામ પ્રકારની જે કાર્યવાહી થવી જોઈએ બહુ જરૂરી છે. વડોદરામાં જે શાંતિ ઢોળવાનો જે પ્રયત્નો છે, અને તેમાં પણ એક બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ લાલા કરવામાં આવી છે, અને તેની સાથે પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ નિર્વાણ ન્યૂઝ પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે આપણે શાંતિ સ્થાપવાની છે, શાંતિ ઢોળવાની નથી, અને તેની સાથે કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ તેવું પણ ગુજરાત પોલીસ દ્વારા પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. અને તેની સાથે હવે આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કાયદાની દૃષ્ટિએ તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે યોગેશભાઈ, દાનિશભાઈ અને નિપુણભાઈ, આ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.